જો મિત્રો તમે પણ આવનારી જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરતા હોવ તો અન એકેડમી પર ઓગણીસ જાન્યુઆરીથી સારથી કરીને નવી બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે સ્પેશિયલી જીપીએસસીની પ્રિલિમ્સ અને મીન્સ માટેની બેન્ચ છે તો તમે જોઈન કરી શકો છો જો ખાલી માત્ર તમે ની જ તૈયારી કરતા હોકે તો ઓગણીસ જાન્યુઆરીથી નવી બેન્ચ સ્ટાર્ટ થઈ ગઈ છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આવેલી છે ત્યાંથી જોઈન કરી શકો છો અને અત્યારે જે પ્લસ ટેસ્ટ જે લોકો પ્લસ સબ્સ્ક્રિપ્શન લે છે એમના માટે પ્લસ નું પણ આયોજન કરવામાં આવતું છે ફ્રી ટેસ્ટમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકો છો 22 જાન્યુઆરી અને ફ્રી ટેસ્ટ માં પણ 23 ટ્વેન્ટી થર્ડ જાન્યુઆરી તમે કરી શકો છો બીજું કે અનેકડી પ્લસ ફ્યુચર જોઈ શકો છો એના સિવાય અત્યારની જે લેટેસ્ટ પ્રાઇસ ચાલી રહી છે એ આ પ્રાઇસ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળી જાય છે તમે કોઈ પણ સબસ્ક્રિપ્શન લો દસ ટકાના ડિસ્કાઉન્ટ માટે આપણો ડીડી કોડ યુઝ કરવાનો રહેશે તમને આઠ પ્રમાણનું ડિસ્કાઉન્ટ મળી છે દસ ટકાનું ડિસ્કાઉન્ટ ઓકે તો આપણે ડીડી ટન કોડ યુઝ જરૂર કર્યો અને ફ્રી સ્પેશિયલ ક્લાસ જોવા માટે અનએડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ફ્રીમાં સ્પેશિયલ ક્લાસ પણ જોઈન કરી શકો છો અને અત્યારે સ્પેશિયલ ઓફર ચાલી રહી છે કે ત્રણ મહિનાના સબસ્ક્રિપ્શન ઉપર એક મહિનાનું સબસ્ક્રિપ્શન મફત મળે છે અને બાર મહિનાના સબસ્ક્રિપ્શન પર બે મહિનાનું સબસ્ક્રિપ્શન મફત મળી રહ્યું છે બરાબર તો જોઈન કરી શકો છો અનકેડમીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અત્યારે જ એનરોઈલ કરી શકો છો જો તમે ખાસ કરીને જીપીએસસી અથવા તો આવનારી કોઈ પણ પંચાયત વિભાગની તૈયારી કરતા હોય નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી ના વડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજની સરકારી ભરતીની વાત કરીએ તો આ જે ભરતી આવેલી છે નવોદય વિદ્યાલય સમિતિમાં દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ વર્ગ માટે વિવિધ વિવિધ પોસ્ટ ઉપર બે હજાર જેટલી જગ્યા પર આ ભરતી આવેલી છે જેમાં મેલ અને ફિમેલ કેન્ડિડેટ્સ એપ્લાય કરી શકશે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ભરતીની સંપૂર્ણ માહિતી મેળવીશું જો આપણી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરવાનો બાકી તો સબસ્ક્રાઈબ કરી લો આપણી ચેનલ પર આવા જ પ્રકારની ઓરિજિનલ જેન્યુન ભરતીની નોટિફિકેશનના વિડીયોઝ તમને રેગ્યુલર ભરતીની અપડેટ દસ પાસ બાર પાસ હોય કે ગ્રેજ્યુએટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તમામ ભરતીની અપડેટ જોવા મળશે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો હા મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે નવોદય વિદ્યાલય સમિતિમાં જે રિક્રુટમેન્ટ આવેલી છે એનું આ ઓફિયલ નોટિફિકેશન છે હવે મિત્રો આના માટે ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ્સ એપ્લાય કરી શકશે અને જે તમારી એક્ઝામ સિટીઝને લઈને કન્ફ્યુઝન હોય કે અમારે એક્ઝામ કયા સિટીઝમાં છે તો એના વિશે પણ હું તમને આગળ બતાવીશ કે આપણા ગુજરાતમાં જ રહીને તમે આને એક્ઝામ પણ આપી શકશો એક્ઝામ સિલેબસ શું છે બધું જ આ એક જ વિડિયોમાં તમને આ વિ આ વિશે માહિતી આપવાનો છું બરાબર દરેકે દરેક પોસ્ટ વિશે પણ માહિતી આપવાનો છું કે કેટલી પોસ્ટ ટોટલ જોવા જઈએ તો ઘણી બધી પોસ્ટ ઉપર પડતી આવેલી છે ઓકે તો ફટાફટ આપણે વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પોસ્ટનું નામ આપેલું છે આસિસ્ટન્ટ કમિશનર ગ્રુપ એની પોસ્ટ છે જેનો આગળ અહીંયા સાઈડમાં તમે પોસ્ટ કોડ પણ જોઈ શકો છો જે પોસ્ટ કોડ તમારે જ્યારે એપ્લાય કરવા માંગો છો ત્યારે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે તો જે પણ પોસ્ટ માટે એપ્લાય કરો એનો પોસ્ટ કોડ જરૂર યાદ રાખ રાખજો બરાબર હવે સૌથી પહેલી જે પોસ્ટ છે આસિસ્ટન્ટ કમિશનરની ગ્રુપ એની પોસ્ટ છે હવે પહેલાં તો આપણે કઈ કઈ પોસ્ટ આવેલી છે એના વિશે માહિતી મેળવી લઈશું પછી આપણે વાત કરીશું કે કઈ પોસ્ટ માટે શું એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલું છે બરાબર તો સૌથી પહેલાં આસિસ્ટન્ટ કમિશનર ગ્રુપ એની પોસ્ટ આવેલી છે બીજી પોસ્ટની વાત કરીએ તો આસિસ્ટન્ટ કમિશનર એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં ગ્રુપ એની પોસ્ટ આવેલી છે ગ્રુપ પોસ્ટ કોડ બે છે બરાબર અહીંયા વેકેન્સી આવેલી છે કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે પછી જયારે ત્યાર પછીની થર્ડ પોસ્ટ છે એ ફિમેલ સ્ટાફ નર્સની પોસ્ટ છે બરાબર ગ્રુપ સી ગ્રુપ બી પોસ્ટ છે ઓકે એના સિવાય આગળની જે પોસ્ટ છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ગ્રુપ સીની પોસ્ટ છે ઓડિટ આસિસ્ટન્ટ ગ્રુપ સીની પોસ્ટ છે જુનિયર ટ્રાન્સલેટ ઓફિસરની પ્રો પોસ્ટ છે એના સિવાય જુનિયર એન્જિનિયર સિવિલ કરેલું હોય જે લોકોએ જુનિયર બધી પોસ્ટ માટે હું તમને આગળ એજ્યુકેશન ક્વોલિફિકેશન પર બતાવું છું તો પ્લીઝ વિડીયોને લાસ્ટ લાસ્ટ સુધી જોજો સ્ટેનોગ્રાફર ગ્રુપ સીની પણ પોસ્ટ છે જે લોકોએ સ્ટેનોગ્રાફરનો કોર્સ કરેલ એમના માટે ખૂબ જ અ એના માટે એપ્લાય કરી શકે છે કોમ્પ્યુટર ઓપરેટર ગ્રુપ સીની પોસ્ટ છે કેટરિંગ આસિસ્ટન્ટ છે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ ગ્રુપ સીની પોસ્ટ છે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ ગ્રુપ સીની પોસ્ટ એના સિવાય આગળ જોઈએ તો ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર પ્લમ્બરની છે પછી લેબ એટેન્ડન્ટ છે એના સિવાય આગળની જે મેસ હેલ્પર છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે ગ્રુપ સીની જ પોસ્ટ છે ટોટલ સોળ જેટલી પોસ્ટ આવેલી છે હવે આ દરેકે દરેક સોળે સોળ પોસ્ટ વિશે હું તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન બતાવું છું કે કઈ પોસ્ટ માટે શું એજ્યુકેશન ક્વોલિફિકેશન માગેલું છે બરાબર હવે પોસ્ટની વાત કરું તો આમાં એવી કેટલીક પોસ્ટ છે જેમાં એક્સપિરિયન્સ પણ માગેલો છે તો સૌથી પહેલાં આપણે એવી પોસ્ટની ચર્ચા કરીશું કે જેમાં એક્સપિરિયન્સ નથી માગેલો વન બાય વન આપણે દરેકે દરેક પોસ્ટનો ઇલિજિબિટી ક્રાઇટેરિયા જોઈએ પહેલાં આપણે એવી પોસ્ટની ચર્ચા કરીશું કે જેમાં એક્સપિરિયન્સ નથી માગેલો કેમ કે આપણા જે પણ મોસ્ટ ઓફ વ્યુઅર્સ હશે એ બધા ફ્રેશર્સ હશે કે એક્સપિરિયન્સ નહીં ધરાવતા હોય બરાબર તો આપણે પહેલાં જે લોકો એક્સપિરિયન્સ નથી ધરાવતો અથવા તો કંઈ પોસ્ટ માટે એક્સપિરિયન્સ નથી માગ્યો એની વાત કરીશું તો એમાં સૌથી પહેલી પોસ્ટ છે ફિમેલ સ્ટાફ નર્સ પોસ્ટ કોડ છે ત્રણ એમાં જે સેલેરી મળે છે ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા તમારી સ્ટાર્ટિંગ સેલેરી મળે છે જેમાં મેક્સિમમ એજ લિમિટ આવેલી છે પાંત્રીસ વર્ષ અને મિનિમમ તમારા એકવીસ વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ ઓકે હવે આ તો વાત કરી સેલેરીની બીજું કે એના માટે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે લાયકાત શું માગેલી છે એ તમે જોઈ શકો છો જો તમે એક તો પહેલાં તો તમે બારમો પાસ હોવા જોઈએ સાથે સાથે તમે થ્રી યર્સનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય નર્સિંગમાંથી ઓકે તો તમે એપ્લાય કરી શકશો જો આમાંથી કોઈ પણ એક લાયકાત નથી ધરાવતા તો તમે બીએસસી નર્સિંગ એટલીસ્ટ બીએસસી નર્સિંગ પણ કરેલું હોય તો પણ તમે આનું ફોર્મ ભરી શકશો ઓકે તો આ વાત કરી સ્ટાફ નર્સ માટે હવે આગળની જે પોસ્ટ છે એની વાત કરીએ કે કઈ પોસ્ટમાં એજ્યુ આપણે એક્સપિરિયન્સ નથી માગીએ તો જે પોસ્ટ છે સ્ટેનોગ્રાફર ગ્રુપ સીની પોસ્ટ છે ટોટલ પોસ્ટ કોડ આપેલો છે અહીંયા આ એટ નંબરનો પોસ્ટકાર્ડ પોસ્ટ કોડ છે જેમાં જે સેલેરી મળે છે પચીસ હજાર પાંચસો જે તમારી સ્ટાર્ટિંગ સેલેરી છે એજ લિમિટ આપેલી છે મિનિમમ તમારા અઢાર વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ સત્યાવીસ વર્ષ ઉંમર આપેલી છે આમાં કોઈ એક્સપિરિયન્સ નથી માંગેલું તમે બાર પાસ હોય તો એપ્લાય કરી શકો છો મેલ એન્ડ ફિમેલ બધી પોસ્ટ માટે ઇલિજિબલ છે ફોર્મ ભરી શકશે આમાં હવે આ જે સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે તો તમને સ્ટેનો આવડવું જોઈએ બરાબર તો એની અહીંયા તમે જોઈ શકો છો શોર્ટ હેન્ડેડ સ્પીડ એટી વર્ પર મિનિટ બરાબર તમે વિડીયોના પોસ્ટ કરીને વાંચી શકો છો મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન જે માગ્યું છે બાર પાસ માગ્યું છે એપ્લાય કરી શકો છો ત્યાર પછીની જે પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટરની ખૂબ જ સારી પોસ્ટ છે એમાં જે લેવલ ફોરના આધારે પચીસ હજાર પાંચસો તમારી સ્ટાર્ટિંગ સેલેરી છે અને આમાં પણ કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ નથી માગેલો પરંતુ જો તમે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય વન કોઈ પણ સરકારી અથવા તો અર્ધ સરકારી માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ વન યરનો તો તમે એપ્લાય કરી શકો છો અને સાથે સાથે તમે ગ્રેજ્યુએટ પણ હોવા જોઈશે તો પણ તમે કોમ્પ્યુટર ઓપરેટર માટે એપ્લાય કરી શકો છો કોઈ પણ એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ મિનિમમ એવું સર્ટિફિકેટ તમારી પાસે હોવો જોઈએ ત્યાર પછી આગળની પોસ્ટ વાત કરે ત્યાર પછીની પોસ્ટની વાત કરીએ તો જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટની પોસ્ટ છે એમાં પણ લેવલ ટુના આધારે ઓગણીસ હજાર નવસો તમારી બેઝિક સ્ટાર્ટિંગ સેલેરી છે એજ લિમિટ મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ સત્યાવીસ વર્ષ આપેલી છે જેના માટે શૈક્ષણિક લાયકાત માગેલી છે કોઈ પણ બાર પાસ વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે સાથે સાથે આમાં તમારી જે ટાઇપિંગ સ્પીડ પણ માપવામાં આવશે થર્ટી વર્ડ પર મિનિટ ઇંગ્લિશમાં અને ટ્વેન્ટી ફાઇવ વર્ડ પર મિનિટ હિન્દી ટાઇપિંગ તમારું હોવું જોઈશે જો તમે આ પ્રમાણેની લાયકા ધરાવો છો અથવા તો તમે કોઈ પણ બાર પાસ વિદ્યાર્થી હોય તો ફોર્મ ભરી શકો છો જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટની આગળની પોસ્ટની વાત કરે ઇલેક્ટ્રિશિયન પ્લમ કમ પ્લમ્બરની વાત કરે તો એમાં પણ તમે જોઈ શકો લેવલ ટુના આધારે ઓગણીસ હજાર નવસોથી તમારી સ્ટાર્ટિંગ સેલેરી મિનિમમ તમારે અઢાર વર્ષ અને મેક્સિમમ ચાલીસ વર્ષ ઉંમર માગેલી છે દસ પાસ વિદ્યાર્થી સાથે 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 આઈટીઆઈ કરેલું હોવી જોઈએ કયા ટ્રેડમાંથી તો વાયરમેન અથવા તો પ્લમ્બિંગનું ટ્રેડિંગમાંથી ટ્રેન્ડિંગમાંથી સોરી ટ્રેડમાંથી તમે આઈટીઆઈનો કોર્સ કરેલો હોવા જોઈએ તો એપ્લાય કરી શકો છો સાથે સાથે બે વર્ષનો એક્સપિરિયન્સ પણ માગેલો છે ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટોલેશન વાયરિંગ એન્ડ પ્લમ્બિંગ આમાંથી કોઈ પણ એક પ્રકારનો તમે બે વર્ષનો આમાંથી એક્સપિરિયન્સ ધરાવતા હોય અનુભવ તો એપ્લાય કરી શકો છો ત્યાર પછીની જે પોસ્ટ છે લેબ એટેન્ડની પોસ્ટ છે એમાં પણ તમે જોઈ શકો છો લેવલ વનના આધારે અઢાર હજાર તમારી સ્ટાર્ટિંગ સેલેરી છે મિનિમમ તમારા અઢાર વર્ષ ઉંમરમાં માગે છે મેક્સિમમ થર્ટી ઇયર્સમાં ઉંમરમાંગેલી છે હવે આના માટે દસ પાસ અથવા તો બાર પાસ વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે સાથે સાથે તમારી પાસે ડિપ્લોમા એન્ડ લેબોરેટરી ટેકનિકનો ટેકનિશિયનનો કોર્સ પણ કરેલો હોવો જોઈએ દસ પાસ કરેલો હોય તો અથવા તો જે લોકોએ કોઈ પણ આ પ્રકારનો લેબ ટેકનિશિયન અથવા તો કોઈ કોર્સ નથી કરેલો તો બાર પાસ વિદ્યાર્થી પણ એપ્લાય કરી શકશે પરંતુ એ વિદ્યાર્થી સાયન્સ સ્ટ્રીમમાં થી પાસ આઉટ હોવો જોઈએ ઓકે તો એ વિદ્યાર્થી પણ આના માટે એપ્લાય કરી શકે છે જો તમે ડિપ્લોમા કોર્સ નથી કરેલો જો તમે ડિપ્લોમા કોર્સ કરેલો છો તો વેલ એન્ડ તમે એપ્લાય કરી શકશો ત્યાર પછી મેસ હેલ્પરની વાત કરીએ તો મેસ હેલ્પર માટે પણ દસ પાસ વિદ્યાર્થી એપ્લાય કરી શકશે જેમાં અઢાર હજાર સ્ટાર્ટિંગ સેલેરી મળે છે અઢાર અને જે મિનિમમ ઉંમર અઢાર વર્ષ અને મેક્સિમમ થર્ટી યર્સ આપેલી છે આમાં પણ દસ પાસ વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે અને આમાં તમે જોઈ શકો છો કે દસ ઇયર્સનો એક્સપિરિયન્સ પણ માગેલો છે બરાબર તો આ એક્સપિરિયન્સ ખૂબ જ હાઈ વધારે માગ્યો છે દસ ઇયર્સનો એક્સપિરિયન્સ ઓકે ત્યાર પછીની મટીટાસ્કિંગ સ્ટાફની વાત કરીએ તો એમાં પણ તમે જોઈ શકો છો દસ પાસ વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે મલ્ટિટાસ્કિંગ સ્ટાફ એમ માટે એપ્લાય કરી શકશો દસ પાંચ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી પોસ્ટ છે અને ટોટલ સેલેરી અઢાર હજાર સ્ટાર્ટિંગ સેલેરી છે મિનિમમ દસ અઢારથી લઈને ત્રીસ યર્સના વિદ્યાર્થી એપ્લાય કરી શકશે ઓકે આ તો વાત કરી કેટલીક પોસ્ટની જેમાં એક્સપિરિયન્સ નથી માગેલો હવે આપણે કેટલીક ઉંમરમાં તમને રિલેક્સેશન પણ મળી જાય છે કે કઈ કેટેગરીના શું રિલેક્સેશન મળે છે એટલે કે છૂટછાટ મળે છે એ પણ તમે જોઈ શકો છો એસસી એસટી કેન્ડિડેટ અને ઓબીસી કેન્ડિડેટને પણ ત્રણ વર્ષની છૂટછાટ મળીએ છીએ હવે બીજી કેટલી ઘણી બધી પોસ્ટ છે જેના વિશે તમારે જાણવું હોય તો એમાં એક્સપિરિયન્સ માગેલો છે પાંચ વર્ષ ત્રણ વર્ષ બે વર્ષનો કેટલી પોસ્ટ એવી છે એમાં એક્સપિરિયન્સ માગે છે તો એ પોસ્ટને હું આ વિડીયોમાં કવર નથી કરતો કેમ કે વિડીયો ઘણો લાંબો બની શકે છે કેમ કે હજુ આપણે સિલેબસ અને એક્ઝામ પેટર્ન અને સિલેક્શન પ્રોસેસની પણ વાત કરવાની છે જો તમારે એ પોસ્ટ વિશે જાણવું હોય કે તો આ પીડીએફ હું આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મૂકી દઈશ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી અને વધુ વિગતોવાર માહિતી પણ મેળવી શકશો ઓકે તો હવે આપણે વાત કરીશું કે સિલેક્શન પ્રોસેસિંગ કેવી રીતે તમારું સિલેક્શન થાય છે તો મિત્રો આમાં તમારી સીબીડી ટાઈપ એક એક્ઝામ લેવામાં આવે છે અને કેટલી કેવી પોસ્ટ છે કે જેમાં ઇન્ટરવ્યુ પણ લેવામાં આવે છે અને કેવી કેટલીક એવી પોસ્ટ છે કે જેમાં ટાઇપિંગ ટેસ્ટ પણ તમારું લેવામાં આવશે ઓકે તો આપણે આપણે દરેક દરેક પોસ્ટ માટે ઇન્ટરવ્યુ કે ટાઈપિંગ ટેસ્ટ તો હોવું ફરજિયાત એવું જરૂરી નથી કેટલીક એવી પોસ્ટ છે કે જેમાં ટાઇપિંગ ટેસ્ટ નથી હોતું અને કેટલીક એવી પોસ્ટમાં ઇન્ટરવ્યુ નથી હતું બરાબર તો આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે દરેક પોસ્ટ વિશે માહિતી મેળવી શકશો હવે એક્ઝામ સિટીઝની વાત કરીએ ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હશે કે એક્ઝામ આપણે ક્યાં આપવાની રહેશે તો એક્ઝામ અહીંયા ત્રણ સેન્ટર આપેલા છે આપણા ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર અને વડોદરા તો આ ત્રણ સેન્ટરમાંથી તમારે એક્ઝામ આપવાની થશે ઓકે તો ક્યાંય આપણે ગુજરાત બહાર જવાની જરૂર નથી અને અહીંયા આપણા અમદાવાદ ગાંધીનગર અથવા તો વડોદરા ત્રણમાંથી કોઈ પણ એક જગ્યાએ તમારે એક્ઝામ આપવા જવાનું રહેશે ઓકે આગળ જોઈએ આપણે સિલેબસ અને એક્ઝામ પેટર્ન વિશે હવે એક્ઝામની જે સિલેબસ છે એક્ઝામ પેટર્ન છે એ પણ દરેકે દરેક પોસ્ટ માટે અલગ અલગ આપેલું છે જે આસિસ્ટન્ટ કમિશનરની જે પોસ્ટ છે જેમાં પાંચ વર્ષનો એક્સપિરિયન્સ માગેલું છે એમાં કંઈક આ પ્રમાણેનું સિલેબસ આપેલું છે બરાબર તો આપણે જે પણ પોસ્ટ માટે જો તમારે સિલેબસ જાણવું હોય તો આ નોટિક બિસ આ જે નોટિફિકેશન આપેલું છે ઓફિસર એમાં જ તમને બધી દરેકે દરેક પોસ્ટનો તમને સિલેબસ પણ મળી જશે સ્ટાફ નર્સ માટે તમે જોઈ શકો છો કે જે લોકો સ્ટાફ નર્સમાં એપ્લાય કરવાના હોય તો આ સબ્જેક્ટ્સ આપેલા છે રીઝનિંગ એબિલિટી છે એના અહીંયા સામે માર્ક્સ આપેલા છે કે કેટલા માર્ક્સમાં પૂછા છે કેટલા ક્વેશ્ચન પૂછા છે બરાબર તો ટોટલ એકસો વીસ ક્વેશ્ચન હશે એકસો વીસ માર્ક્સમાં બરાબર જેમાં તમને સમય મળે છે બે કલાક જેટલો તમને સમય પણ મળી જશે જનરલ અવેરનેસ છે કરંટ અફેર્સ બરાબર તો દરેકે દરેક પોસ્ટ વિશે તો હું તમને સિલેબસ બતાવી દઈએ તો વિડીયો ઘણો લાંબો થઈ શકશે તો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેજો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને ખૂબ જ ઇઝીલી સમજી શકો છો અને સમજાઈ જાય એવી જ રીતે છે ઓકે તો તમે નોટિફિકેશનનો વધુ ડિટેલમાં જાણકારી મેળવી શકશો લિંક તમને કોમેન્ટમાં પિન કરી દઈશ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ ઓકે અથવા તો કોઈપણ પ્રશ્ન હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને પૂછી શકો છો